नमस्ते मित्रों, चैप्टर 3 मानव प्रजनन नी अंदर आजनो आपनो टॉपिक छे शुक्रकोष जनन एटले शू। तो आपणे अगाउना लेक्चर नी अंदर जोई गया कि शुक्रपिंड नी अंतस्थ रचना नी अंदर शुक्रपिंडीय खंडिकाओ जोवा मळे छे अने ए शुक्रपिंडीय खंडिकाओ नी अंदर शुक्रोत्पादक नलिकाओ जोवा मळे छे। आ जे शुक्रोत्पादक नलिकाओ छे एमां बे प्रकारना कोषो होय छे ए पण आपणे जाणीए छीए। ए अहींया बतावी छे कि सर्टोली कोषो अने बीजा जे कोषो छे एने आपणे कहीशुं जे छे जनन कोषो। तो एनी अंदर आदि जे छे पूर्व आदि शुक्रकोषो, त्यारबाद प्राथमिक पूर्व शुक्रकोषो, त्यारबाद द्वितीयक पूर्व शुक्रकोषो, त्यारबाद प्रशुक्रकोषो अने प्रशुक्रकोषो, त्यारबाद जे छे शुक्रकायंत्रणमांथी पसार थई अने परिपक्व शुक्रकोषमां फेरवाय छे। आ जे आखी क्रिया छे आदि शुक्रकोષમાંથી आदि शुक्रकोષમાંથી परिपक्व शुक्रकोष निर्माणनी जे क्रिया छे एने आपणे शुक्रकोष जनन तरीके ओळखीए छीए। अने आ क्रिया क्यां थाय छे? तो आ क्रिया जे छे ए शुक्रोत्पादक नलिकानी अंदर आ क्रिया क्यां थाय छे? तो शुक्रपिंडमां रहेली शुक्रोत्पादक नलिकामां आ क्रिया जोवा मळे छे। ओके, तो आपणे जोईए આ પ્રશ્ન આવી રીતે પૂછાય છે, શુક્રકોષ જનનની ક્રિયા ચાર્ટ સહિત સમજાવો। તો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। તો આપણે જોઈએ અહીંયા, તો અહીંયા જે આદિ શુક્રકોષ છે એ શુક્રોત્પાદક નલિકાની અંદર જોવા મળે છે। શુક્રોત્પાદક નલિકામાં જે આદિ શુક્રકોષો જોવા મળે છે એમાં રંગસૂત્રોની સંખ્યા 46 છે, અથવા તો એમ કહી શકાય કે અહીંયા દ્વિકીય હોય છે, બરાબર છે। અને યુવાનીના આરંભ વખતે આ શુક્રકોષ જનનની ક્રિયાની શરૂઆત થાય છે। આ આદિ શુક્રકોષ શરૂઆતમાં સમવિભાજન પામી અને સંખ્યામાં વધે છે, એટલે એકમાંથી બે, બેમાંથી ચાર આવી રીતે સંખ્યામાં વધે છે। ત્યારબાદ આદિ શુક્રકોષમાંથી કેટલાક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે વર્તે છે, જે પણ દ્વિકીય છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા 46 આપણે જોઈ શકીએ છીએ। તો અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જે બનશે એ બધા જ આવી રીતે અર્ધીકરણની ક્રિયામાંથી પસાર થઈ અને પરિપક્વ શુક્રકોષો બનાવશે, બરાબર છે। તો હવે આપણે અહીંયા સમજવા માટે કરી અને એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કઈ રીતે 4 પ્રશુક્રકોષ અને ત્યારબાદ એમાંથી પરિપક્વ શુક્રકોષ બને છે એ સમજીએ। એટલે કે જેટલા પણ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો છે બધા જ માંથી આવી રીતે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 4 પ્રશુક્રકોષો બનશે, બરાબર છે। તો આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કરીએ, તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે 46 રંગસૂત્રો ધરાવે છે, જે દ્વિકીય છે, એ પ્રથમ અર્ધીકરણ એટલે કે અર્ધીકરણ એકમાંથી પસાર થાય છે અને બે સમાન જે છે એ રચના બે સમાન રચના ધરાવતા દ્વિતીય પૂર્વ શુક્રકોષો બનાવે છે। હવે અહીં અર્ધીકરણની ક્રિયા થાય છે, અર્ધીકરણ એકના અંતે રંગસૂત્રોની સંખ્યા અર્ધી થઈ જાય છે, એટલે 46 છે તો અહીંયા કેટલા રંગસૂત્રો થઈ જાય? 23। એટલા માટે અહીંયા જે દ્વિતીયક પૂર્વ શુક્રકોષો છે એ એકકીય છે, એન એટલે કે અહીંયા રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 23 હોય છે। ત્યારબાદ આ બંને જે દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે અર્ધીકરણ બેમાંથી પસાર થાય છે અને અર્ધીકરણ બેમાંથી પસાર થાય છે, પરિણામે આ બંનેમાંથી કેટલા 4 સમાન રચના ધરાવતા એકકીય પ્રશુક્રકોષો બને છે। એકકીય એટલે અહીંયા રંગસૂત્રો કેટલા હશે? 23 જ હશે, બરાબર। આપણે 11 સાયન્સમાં ભણી ગયા છીએ કે અર્ધીકરણ એકને અંતે રંગસૂત્રોની સંખ્યા અર્ધી થાય છે, પણ અર્ધીકરણ બે જે છે એ સમવિભાજન જેવું હોય છે, અર્ધીકરણ બે સમવિભાજન જેવું હોય છે, માટે અહીંયા રંગસૂત્રોની સંખ્યા જે દ્વિતીય પૂર્વ શુક્રકોષોમાં હોય એટલી ને એટલી જ હોય છે, બરાબર। એટલે અહીંયા પ્રશુક્રકોષોમાં પણ 23 રંગસૂત્રો જ જોવા મળે છે। ત્યારબાદ આ જે પ્રશુક્રકોષો છે એ વિભેદીકરણની ક્રિયામાંથી પસાર થઈ અને પરિપક્વ શુક્રકોષો બનાવે છે। આ પરિપક્વ શુક્રકોષો બનવાની જે ક્રિયા છે એને શુક્રકાયંત્રણ કહીએ છીએ, કેમ કે અહીંયા પ્રશુક્રકોષ એ ગોળાકાર રચના છે અને એમાંથી આ રીતની પૂંછડી ધરાવતી પરિપક્વ રચના છે, બરાબર છે।
તો આજે પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષ બનવાની જે ક્રિયા છે એમાં પ્રશુક્રકોષોની આખી નાખી કાયા બદલાઈ જાય છે, એટલા માટે આ ક્રિયાને આપણે શુક્ર કાયાંતરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો અહીં આદિ શુક્રકોષમાંથી આ રીતે શુક્રકોષ અહીં શરૂઆતમાં પ્રશુક્રકોષ બને છે અને ત્યારબાદ પ્રશુક્રકોષમાંથી શુક્ર કાયાંતરણની ક્રિયા થઈ અને શુક્રકોષ બનવાની જે ક્રિયા થાય છે. બરાબર? તો આ રીતે આપણે એને શુક્રકોષ જનન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એનું વર્ણન કઈ રીતે કરવાનું છે? તો આપણે જન્યુ જનનની અંદર હાલ જોઈએ છીએ, નરની અંદર શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષનું નિર્માણ થાય છે, આ ક્રિયાને શુક્રકોષ જનન કહેવાય છે. એ જ રીતે માદા પ્રાણીની અંદર અંડપિંડમાંથી અંડકોષ નિર્માણની ક્રિયા થાય છે, જેને અંડકોષ જનન કહીએ છીએ. અંડકોષ જનનની ક્રિયા આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. તો હવે જોઈએ શુક્રકોષ જનનમાં વર્ણન શું કરવાનું છે. તો આપણે ચાર્ટ ઉપરથી જ મોટાભાગનું વર્ણન કરવાનું છે કે ભાઈ શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન કોષો અથવા તો આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય છે અને જે યુવાનીના આરંભથી શરૂ થાય છે. બરાબર? આદિ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકાની દિવાલની અંદર જોવા મળે છે. બરાબર છે? અને જે દ્વિકીય હોય છે જેમાં 46 રંગસૂત્રો જોવા મળે છે. હવે આ આદિ શુક્રકોષો સમસૂત્રી વિભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે અને જે પણ દ્વિકીય હોય છે અને જે 46 રંગસૂત્રો ધરાવે છે. આ આદિ શુક્રકોષો હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો તરીકે ઓળખાય છે. બરાબર છે? અને આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો પ્રથમ અર્ધીકરણ પામે છે, એટલે કે અર્ધીકરણ એકમાંથી પસાર થાય છે અને બે સમાન એકકીય કોષો જેને આપણે દ્વિતીયક પૂર્વ શુક્રકોષો કહીએ છીએ તેમાં ફેરવાય છે. અહીંયા પ્રથમ અર્ધીકરણને અંતે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, માટે દ્વિતીયક પૂર્વ શુક્રકોષોમાં રંગસૂત્રો એકકીય હોય છે, એટલે કે 23 રંગસૂત્રો જોવા મળે છે. બરાબર છે? એના પછી દ્વિતીયક પૂર્વ શુક્રકોષો જોઈએ આપણે. તો અહીં સુધી આપણે શું જોયું, જરા ફરીથી એક વખત નજર કરી લઈએ. તો શરૂઆતમાં શું થશે, આદિ શરૂઆતની અંદર આદિ શુક્રકોષો, આપણે આ શુક્રોત્પાદક નલિકાની અંદર શરૂઆતમાં આદિ શુક્રકોષો જે 46 રંગસૂત્રો ધરાવે છે. ત્યારબાદ આદિ શુક્રકોષો પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો બને છે, જે પણ દ્વિકીય છે, 46 રંગસૂત્રો ધરાવે છે. ત્યારબાદ આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો છે એ અર્ધીકરણ એકમાંથી પસાર થાય છે અને બે દ્વિતીયક પૂર્વ શુક્રકોષો બનાવે છે અને જે એકકીય હોય છે, એટલે કે અહીંયા 23 રંગસૂત્રો જોવા મળે છે. અર્ધીકરણ એક ના કારણે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. બરાબર છે? હવે આપણે આગળ જઈએ કે દ્વિતીયક પૂર્વ શુક્રકોષો જે છે, આ દ્વિતીયક પૂર્વ શુક્રકોષો છે એ એકકીય છે જેમાં 23 રંગસૂત્રો છે, એ હવે અર્ધીકરણ બેમાંથી પસાર થાય છે. આપણે અહીંયા અર્ધીકરણ બેમાંથી પસાર થાય છે અને અર્ધીકરણ બેમાંથી પસાર થાય છે ત્યારે ચાર સમાન એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. અહીંથી હવે ચાર સમાન, જો આમાંથી બે અને આમાંથી બે, એટલે ચાર સમાન એકકીય. અહીં પણ અર્ધીકરણ બે એ સમવિભાજન જેવું છે, અર્ધીકરણ બે કેવું છે, સમવિભાજન જેવું છે, એટલા માટે અહીં હવે રંગસૂત્રોની સંખ્યા અડધી નહીં થાય, પણ અહીંયા એન છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જે છે એમાં એન હશે, તો દ્વિતીયક પૂર્વ શુક્રકોષોમાં પણ એ સંખ્યા કેટલી હશે, એન જ હશે. બરાબર? અહીં એનો મતલબ કે અહીંયા દ્વિતીયક પૂર્વ શુક્રકોષોમાં જો એન હશે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાં 46 રંગસૂત્રો હોય છે, જ્યારે દ્વિતીયક પૂર્વ શુક્રકોષોમાં કેટલા હોય છે, 23 રંગસૂત્રો હોય છે. અને દ્વિતીયક પૂર્વ શુક્રકોષોમાંથી જ્યારે આ ચાર પ્રશુક્રકોષો બને છે, એક બે ત્રણ ચાર, આ ચારે ચાર પ્રશુક્રકોષોમાં પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે, 23 હશે. બરાબર? કેમ કે અર્ધીકરણ બે એ સમવિભાજન જેવું જ છે માટે. બરાબર છે? હવે જે આ પ્રશુક્રકોષો છે, આ પ્રશુક્રકોષો છે એ પ્રશુક્રકોષોની કાયા બદલાય છે. અત્યારે આપણે પ્રશુક્રકોષો કેવા છે, ગોળ રચના ધરાવતા જોઈ શકીએ છીએ, પણ ત્યારબાદ પ્રશુક્રકોષોની કાયા બદલાય છે અને આ રીતનો પૂંછડી ધરાવતો પરિપક્વ શુક્રકોષ બને છે. આ જે ક્રિયા છે જેમાં પ્રશુક્રકોષોની કાયા બદલાઈ જાય છે એને શુક્ર કાયાંતરણ તરીકે ઓળખાય છે અને અહીં આ પણ એકકીય હોય છે જેમાં 23 રંગસૂત્રો જોવા મળે છે. બરાબર છે? તો અહીં પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષોમાં રૂપાંતર થવાની ક્રિયાને શુક્ર કાયાંતરણ તરીકે ઓળખીએ છીએ.
શુક્ર કાયાંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ એ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે, જે આ શુક્રકોષ અહીં બને છે એનું શીર્ષ જે છે સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થઈ અને અંતે એ શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે। એટલે કે હવે શુક્રોત્પાદક નલિકામાંથી ક્યાં દાખલ થશે? તો વૃષણજાળની અંદર દાખલ થશે। વૃષણજાળ પછી એ ક્યાં જશે? શુક્રવાહિકામાં જશે। શુક્રવાહિકામાંથી ક્યાં જશે? અધિવૃષણ નલિકામાં જશે। બરાબર, આપણે અગાઉના લેક્ચરની અંદર જે રચનાઓ ક્રમશઃ જોઈ તે એ પ્રમાણે એ આગળ શુક્રકોષ જવાનો છે। તો અહીંયા શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થઈ અંતે શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે અને આ પ્રક્રિયાને જેમાં શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા કહે છે, આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા અથવા તો આપણે એને સ્પર્મિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર છે, તો આટલા સુધી આપણે શુક્રકોષ જનનનું વર્ણન લખવાનું છે। તો પહેલાં ચાર્ટ અને પછી આ રીતે આપણે વર્ણન કરવાનું છે। હવે બીજો પ્રશ્ન છે, શુક્રકોષ જનનની ક્રિયામાં અંતઃસ્ત્રાવનો ભાવ। તો શુક્રકોષ જનનની શરૂઆત યુવાનીના આરંભે થઈ જાય છે, એમાં હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ જે હાઇપોથેલેમસમાંથી સ્ત્રવે છે જેનું નામ છે GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, એના સ્ત્રાવમાં વધારો થાય છે અને આ સ્ત્રાવમાં વધારો થવાથી અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર થાય છે અને એમાંથી બે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે। એમાંથી પહેલો છે LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને બીજો છે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન। અહીંથી જે છે MCQ પૂછી શકાય છે, LHનું કાર્ય શું છે, FSHનું કાર્ય શું છે, એ બંને। તો LH અહીંયા લ્યુટિનાઇઝિંગ હોર્મોન લથી શરૂ થાય છે જે લેડિંગના કોષો ઉપર કાર્ય કરે છે। અહીં ખાલી યાદ રાખવા માટે અહીં L તો અહીંયા લ્યુટિનાઇઝિંગ હોર્મોનનું લ એ કોના ઉપર કાર્ય કરે છે? તો લેડિંગના કોષો ઉપર કાર્ય કરે છે। લેડિંગના કોષો એટલે શું? તો આપણે શુક્રપિંડની અંતસ્થ રચના જે જોઈ હતી એની અંદર તમે યાદ કરો શુક્રપિંડીય ખંડિકાઓ અને આ શુક્રપિંડીય ખંડિકાઓની અંદર શુક્રોત્પાદક નલિકાઓ, શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે જે કોષો જોવા મળે છે એને લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષો તરીકે ઓળખાય છે। અને આ લેડિંગના કોષો જે છે, લેડિંગના કોષો એ એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે। એન્ડ્રોજન્સ એ નર જાતિ અંતઃસ્ત્રાવોનો સમૂહ છે જેમાંનો મુખ્ય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે એમ કહી શકાય અને આ જે અંતઃસ્ત્રાવ છે એ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે, એટલે શુક્રકોષ જનનની ક્રિયામાં વધા એટલે કે એને ઉત્તેજે છે, પરિણામે વધુ શુક્રકોષ ઉત્પન્ન થાય છે। તો અહીંયા બીજો અંતઃસ્ત્રાવ છે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, આ જે છે સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે। સર્ટોલી કોષો એ વિકાસ પામતા જનન કોષોને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે અને શુક્ર કાયંત્રણમાં મદદ કરતા કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે। એટલે કે પ્રશુક્રકોષમાંથી જે શુક્રકોષ બનવાની ક્રિયા છે એને આપણે શુક્ર કાયંત્રણ કહીએ છીએ અને આ શુક્ર કાયંત્રણમાં મદદ કરતા જે કારકો છે એને ઉત્તેજવાનું કામ FSH કરે છે। તો અહીંયા બંને ફરીથી શુક્રકોષ જનની ક્રિયામાં અંતઃસ્ત્રાવના ફાળામાં શું લખવાનું છે? તો શરૂઆત યુવાનીના આરંભે થાય છે, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ GnRHમાં વધારો થાય છે જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરી અને બે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે। એમાં પહેલો છે LH બીજો છે FSH। LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે લેડિંગના કોષો અથવા એનું બીજું નામ છે આંતરાલીય કોષો, અહીં લ ઉપરથી શરૂ થાય છે। લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે લેડિંગના કોષો ઉપર કાર્ય કરે છે, યાદ રાખવા માટે લ બરાબર લેડિંગના કોષોનું બીજું નામ છે આંતરાલીય કોષો, જે એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે જે શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજવાનું કામ કરે છે। જ્યારે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્ર કાયંત્રણમાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે। બરાબર, તો અહીંથી આ બંનેના કાર્યો MCQની અંદર પૂછી શકાય છે, એક એક માર્ક્સના MCQ આમાંથી બની શકે છે। આ સ્પર્મિએશન એટલે શું, શુક્ર કાયંત્રણ એટલે શું, બરાબર અહીંથી પણ એક એક માર્ક્સના MCQ જે છે નીકળી શકે છે। ઓકે, તો અહીંયા અહીં જોઈ શકીએ છીએ આપણે કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની જે આ ક્રિયા છે એને આપણે શુક્ર કાયંત્રણ તરીકે ઓળખીએ છીએ। બરાબર, આ માત્ર સમજ માટે છે કે કઈ રીતે પ્રશુક્રકોષ જે છે પોતાની કાયા બદલે છે અને આ રીતે પરિપક્વ શુક્રકોષ બનાવે છે, આ ક્રિયાને શુક્ર કાયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આખો ફરીથી આ થિયરીનું રિવ્યૂ લઈ લઈએ કે શુક્રકોષ જનનની ક્રિયા ક્યાં થાય છે, તો શુક્રપિંડનો આ અંતરસ્થ રચનાનો છેદ છે। અહીં આપણે જાણીએ છીએ આગળના લેક્ચર પ્રમાણે કે આ શુક્રોત્પાદક નલિકા છે, આ શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો છે, એક તો જનન કોષો અને બીજા સર્ટોલી કોષો।
બરાબર છે. અને જનન કોષોમાં આપણે અત્યારે આગળ જોયું કે જે આદિ શુક્રકોષો છે, બરાબર, આદિ શુક્રકોષોમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો બને છે, ત્યારબાદ દ્વિતીયક પૂર્વ શુક્રકોષો બને છે, ત્યારબાદ પ્રશુક્રકોષો બને છે, અને છેવટે પરિપક્વ શુક્રકોષોનું નિર્માણ થાય છે. આ આખી જ ક્રિયા અહીં શુક્રોત્પાદક નલિકાની અંદર જોવા મળે છે, બરાબર. અને ત્યારબાદ આ શુક્રકોષનું શીર્ષ જે છે એ સર્ટોલી કોષમાં દાખલ થઈ અને અંતે આ શુક્રોત્પાદક નલિકામાંથી બહાર નીકળે છે, બરાબર. અને શુક્રોત્પાદક નલિકામાંથી ક્યાં આવશે? આ વૃષણજાળમાં, ત્યારબાદ શુક્રવાહિકામાં, ત્યારબાદ અધિવૃષણ નલિકામાં, અને ત્યારબાદ એ શુક્રકોષ જે છે એ શુક્રવાહિનીમાં દાખલ થઈ અને મૂત્રજનન માર્ગ મારફતે બહાર નીકળશે. ઓકે, તો આજે આપણે બે પ્રશ્નો થયા. પહેલું છે શુક્રકોષ જનન, જે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછી શકાય છે, અને બીજો પ્રશ્ન છે શુક્રકોષ જનનની ક્રિયામાં અંતઃસ્ત્રાવનો ફાળો, જે 2 માર્ક્સમાં પૂછી શકાય, અથવા તો આ બંને પ્રશ્નોમાંથી MCQ પણ નીકળી શકે છે. ઓકે, તો તૈયારી બરાબર રીતે કરજો. થેન્ક યુ મિત્રો, આવજો. અને હજી સુધી જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરજો, જેથી નેક્સ્ટ વિડીયોની અપડેટ તમને મળતી રહેશે. ઓકે, બાય, આવજો મિત્રો.